તારીખ 26 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા, વિક્ટર હ્યુગો. ફ્રાન્સના સાહિત્ય ક્ષેત્રે અનન્ય સર્જન પ્રતિભા દાખવી જનાર વિક્ટર હ્યુગોનો જન્મ તારીખ 26 ફેબ્રુઆરી 1802 ના રોજ થયો હતો. પિતાની સાથે વિવિધ દેશોની સફરને કારણે અનુભવનું ભાથું સંચય કરવાનું સદભાગ્ય એને મળ્યું હતું. ઓડ્સ એન્ડ બેલેટ્સ નામના એના પ્રથમ કાવ્ય સંગ્રહે એની વિશિષ્ટ કાવ્ય પ્રતિભાનું દર્શન કરાવ્યું. રાજભક્ત વિચારશ્રેણીના હ્યુગો ધીમે ધીમે માનવતાવાદી અને પછી તો સંપૂર્ણ લોકશાહીવાદી બની ગયા. આ કારણે તો તેમને દેશ નિકાલની સજા કરી. વિશ્વ સાહિત્યની અમર શ્રેષ્ઠ કૃતિ લા મિઝરાબેલ નું સર્જન આ સજા દરમિયાન જ હ્યુગોએ કર્યું હતું. 18 વર્ષ બાદ તે પેરિસ પાછા ફર્યા. પોતાની પત્ની અને પુત્રના વર્તનથી ભાંગી પડેલ હ્યુગોનું તેની 80મી જન્મ જયંતીએ 6 લાખથી વધુ નાગરિકોએ અદકેળું સન્માન કર્યું હતું. તેણે લખેલી બાળકો માટેની વાર્તાઓ વ્યાપક લોકાદર પામી છે. એમના દ્વારા પૂર્ણિકાવ્યો, નવલકથાઓ, નાટકોએ અને રાજદ્વારી લખાણો એમ વિપુલ સાહિત્ય સર્જનો પ્રવાહ અવિરત વહ્યા કર્યો. ઈસવીસન 1885 વિક્ટર હ્યુગોનું પેરિસ ખાતે અવસાન થયું. એક મહાન સર્જક તરીકે નહીં, પરંતુ માનવ સ્વાતંત્ર્યના એક પ્રખર હિમાયતી તરીકે વિક્ટર હ્યુગો વિશ્વવિખ્યાત છે.